સમ્યક જ્ઞાન જૈવી હું દિવસે પયમ ધરૈ પખેણ વા શિલો ગદ્ધમ ઉજ્જો માં મુંજુસુ જઈ ઈચ્છસી શીખ્યું નાણમ. શાસ્ત્રકારો કહે છે કે જો તમે જ્ઞાન મેળવવા ઈચ્છતા હો તો આખો દિવસ ગોખવાની મહેનત કરવા છતાં ભલે આખી ગાથાનું એક જ પાદ મોડે થતું હોય, લાગટ 15 દિવસ સુધી ગોખવાની મહેનત કરવા છતાં અડધી જ ગાથા મોડે થતી હોય તો પણ સમ્યક જ્ઞાન ભણવાનો ઉદ્યમ કદાપી છોડવો નહીં. સમ્યક જ્ઞાન કર્મના બંધનો કાપી મુક્તિ આપે. જ્યાં સુધી મુક્તિ ન આપે ત્યાં સુધી ભવચિત્તની શાંતિ અને સમાધિ આપે. સમ્યક જ્ઞાન સદગતિનું કારણ છે. સંસાર સાગરમાં વહાણ સમાન છે અને અંધકારમાં સૂર્ય સમાન છે. હે ઉપાદેયનો વિવેક કરાવનાર છે, એકેન્દ્રિય આદિ જીવોને ઓળખાવી તેમની હિંસાથી આપણા આત્માને બચાવનાર છે. જળ જેમ શરીરની મલિનતાને દૂર કરે છે તેમ સમ્યક જ્ઞાન અંતઃકરણની મલિનતાને દૂર કરે છે. અજ્ઞાનમ ખળુ કષ્ટમ ક્રોધાદિ પ્યોપી સર્વ પાપેભ્યમ અર્થહિતમ અહિતમ વા ન વેત્તિ યેના વૃત્તો લોક. ક્રોધ આદિ સર્વ પાપો કરતાં પણ અજ્ઞાન વધુ દુઃખદાયક છે, કારણ કે અજ્ઞાનથી ઢંકાયેલા લોકો હિતકર કે અહિતકર કાર્યને જાણી શકતા નથી. હિંસક એવા ચિલ્લાતી પુત્રને સદગુરુના યોગ્ય ઉપશમ સંવર વિવેક આ 3 જ પદનું જ્ઞાન હતું, તો પણ તેના દ્વારા તે પોતાની બગડેલી બાજુ સુધારી શક્યો અને નરકમાં પડવાને બદલે 5મા દેવલોકમાં પહોંચી ગયો. દેવો આંખના પલકારા વિનાના હોય છે, જેની કરમાયેલી પુષ્પની માળાવાળા હોય છે. જમીનથી 4 આગળ ઊંચા રહેનારા હોય છે અને મનથી જ કાર્ય સાધી લેનારા હોય છે. વીર પ્રભુના મુખેથી માત્ર આટલું જ જ્ઞાન અનિચ્છાએ આકસ્મિક રીતે મળી ગયું તો તેની મદદથી રોહિણીઓ ચોર બુદ્ધિના ભંડાર સમા અભયકુમારની માયાજાળમાંથી છટકીને મૃત્યુદંડની સજામાંથી બચી જવા સમર્થ બની. વળી તે જ્ઞાનમાં પ્રતાપે જ બોધ પામ્યો અને દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું. બુજ બુજ ચંડકોશિયા એવા વીર પ્રભુના વાત્સલ્ય ભર્યા વચનો સાંભળી જાતિ સ્મરણ જ્ઞાન થવાથી જ્ઞાનના પ્રભાવે જ ચંડકોશિક સર્પના આત્માની ખાના ખરાબી થતી અટકી ગઈ. ભવની પરંપરા પણ બગડતી અટકી ગઈ અને નરક ગતિનો મહેમાન બનવા તત્પર બનેલો તેનો આત્મા માર્ગ બદલીને દેવગતિનો મહેમાન બન્યો. 8મા દેવલોકે ગયો. અનેક સાગરોપમમાં ભયાનક દુઃખને બદલે અનેક સાગરોપમના દિવ્ય સુખ પામ્યો. સમ્યક જ્ઞાનનો મહિમા આવો આશ્ચર્યકારી અને અપરંપાર છે. આળસ છોડી આપણે પણ આત્મકલ્યાણને માટે રોજ રોજ નવું નવું સમ્યક જ્ઞાન મેળવવાનો ઉદ્યમ કરવો જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.